कोरोना काल में ऑटो इंडस्ट्री ने वेग आपवाना हेतुसर अमदावाद खाते बे दिवसीय ध ऑटो शो नु करायु आयोजन। કોરોનાની મહામારી બાદ કાર જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે। આ મહામારી પછી ઓટો સેક્ટરનો ગ્રોથ ખૂબ જ સારો રહ્યો છે અને ગુજરાત આજે ઓટો ઇન્ડસ્ટ્રી માટે મહત્વ માર્કેટ બને ગયું છે। અમદાવાદ ખાતે ઓટો શોના પ્રથમ દિવસે 3 કંપનીઓ દ્વારા પોતાના નવા મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મહિન્દ્રાએ પોતાની બોલેરો, નિયો હ્યુન્ડાઈ AI20 એનલાઇન અને ક્રિયા મોટર્સ દ્વારા નવી સેલ્ટોસ રજૂ કરવામાં આવી હતી। આ ઓટો એક્સપોમાં કોઈપણ વ્યક્તિ ફ્રી રજીસ્ટ્રેશન કરાવીને જઈ શકે છે। અમદાવાદના શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઓટો શોના ઓર્ગેનાઇઝર સૌરીન બાસુએ જણાવ્યું કે કોવિડની મહામારી બાદ ગુજરાતમાં સૌથી મોટો પહેલો ઓટો એક્સપોનું આયોજન કરીને ગર્વની અનુભૂતિ થઈ રહી છે। આ એક્સપોમાં કુલ 12 કંપનીઓએ ભાગ લીધો છે। આ વખતે ઓટો ઇન્ડસ્ટ્રીમાં પોઝિટિવ ટ્રેન્ડના કારણે અમને આશા છે કે આ 2 દિવસીય એક્સપોમાં 200-250 જેટલી કારનું વેચાણ થશે, જેનો અંદાજિત 100 કરોડ જેટલો બિઝનેસ જોવા મળશે। આ ઓટો શો ઇન્ડસ્ટ્રીની સાથે સાથે ગ્રાહકો માટે પણ ફાયદાકારક રહેશે તેની મને ખાતરી છે। આ 2 દિવસીય ઓટો એક્સપોમાં ટાટા મોટર્સ, સિટ્રોન, હોન્ડા, હ્યુન્ડાઈ, જીપ, કિયા, ફોક્સ વેગન, મારુતિ સુઝુકી, સ્કોડા, MG મોટર્સ, મહિન્દ્રા અને ફોર્ડ એ પોતાની કારના મોડેલ રજૂ કરવામાં આવ્યા છે અને ગ્રાહકોને પણ આ શોમાં ઘસારો જોવા મળી રહ્યો છે। વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ।